હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખજૂર અંજીરનું ખૂબ જ હેલ્ધી એવું ડ્રાયફ્રૂટવાળું મિલ્કશેક બનાવીશું જો અત્યારે શિયાળો છે તો બાળકોને તમે જેટલા ડ્રાયફ્રૂટ ખોડાવો એટલા ઓછા છે અને આ એક ગ્લાસ દૂધ પી લેશે ને તો આખો દિવસ એનામાં એનર્જી રહેશે અને બધા વિટામિન્સ પ્રોટીન્સ એને મળી રહેશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે એમાં આપણે બે અંજીર અને થોડી કિસમિસ નાખીશું આઠથી દસ બદામ આઠથી દસ કાજુ અને થોડા પિસ્તા પણ એડ કરીશું અને મેં અહીંયા સીડલેસ ખજૂર લીધેલો છે જો તમારી પાસે સીડલેસ ન હોય તો ખજૂરના ઠળિયા કાઢીને એ આપણે એડ કરી દેવાનો છે તો મેં અહીંયા ચાર મોટી પેસી લીધેલી છે અને એને થોડો મેસ કરી લીધેલો છે અને હવે એમાં એક ગ્લાસ દૂધ નાખીએ અને દૂધ જે છે એ મેં થોડું હુંફાળું લીધેલું છે કેમ કે મારે એક કલાક જ પલાળવું છે પછી મિલ્કશેક બનાવવાનું છે એટલે જો તમારે આખી રાત પલાળવાનું હોય તો તમે પાણીમાં પણ પલાળી શકો છો એ તો દૂધમાં પલાળવું હોય તો તમે કિસમિસને અવોઈડ કરી શકો છો તો હવે જુઓ એક કલાક થઈ ગઈ છે અને ગરમ દૂધ હતું એટલે આપણે એકદમ સરસ ડ્રાયફ્રૂડ બધું પલળી ગયું છે તો હવે આપણે આને ક્રશ કરી લેવાનું છે પણ અહીંયા આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નહીં કરીએ સ્વીટનેસ માટે શું નાખીશું એ આપણે આગળ જોઈએ તો બધું જ આપણે ડ્રાય ફ્રુટ વાળું મિલ્ક સાથે દીધેલું છે અને હવે સ્વીટનેસ માટે મેં અહીંયા એક કેળું લીધેલું છે આપણે અંદર ખજૂર અંજીર અને કિસમિસ નાખેલા છે એમાં પણ થોડું સ્વીટ હોય છે અને આપણે કેળું નાખેલું છે એટલે અહીંયા આપણે ખાંડ ગોળ કશું જ નાખવાની જરૂર નહીં પડે ઇવન મધ પણ નાખવાની નહીં જરૂર પડે તો જુઓ આપણું હવે આ બધું પીસાઈ ગયું છે અને આપણું મિલ્કશેક બની ગયું છે ફ્રેન્ડ્સ આ ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી બને છે બાળકોને પણ એ ખૂબ જ પસંદ આવશે તમે સવારે જ્યારે સ્કૂલે જાય ત્યારે એક ગ્લાસ પણ આપી દેશો ને તો પણ એને આખો દિવસ ભૂખ નહીં લાગે અને બાળકો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે તો ફ્રેન્ડ્સ એક વખત આ મિલ્કશેક બાળકોને કરી અને જરૂરથી પીવડાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરી શકો છો અને જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો જુઓ આપણે આ મિલ્કશેક છે એ સર્વ કરી દીધું છે અને ઉપર આપણે ડ્રાય ફ્રૂટથી એને ડેકોરેટ કરી દીધેલું છે તમે જો બાળકોને એમ જ પસંદ ન હોય તો થોડો ચોકલેટ સિરપ પણ એડ કરી શકો છો તો લો આપણું ખૂબ જ ટેસ્ટી એવું મિલ્કશેક બની ગયું છે તો ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મારે આગળના આવા જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ